दोस्तों आपणा શરીરનું લોહી જાડું થાય તો એનો મતલબ છે હૃદય સુધી જે લોહી પહોંચે છે મગજ સુધી જે લોહી વ્યવસ્થિત રીતના પહોંચે છે એને પહોંચવામાં થોડો વધારે સમય લાગશે એટલે આપણા મગજને અને હૃદયને જે પોતાનું જે કાર્ય છે ઝડપી કરવાનું જે જે સમયગાળામાં કરવાનું હોય એ સમયગાળામાં એ કાર્ય ન કરી શકે અને ઓછું લોહી પહોંચતું હોય એના કારણે એ બંને વસ્તુ છે ડેમેજ થાય છે આ કારણે ક્યારેક ક્યારેક આપણને હાર્ટ એટેક પણ આવી શકે અને મગજના હેમરેજની તકલીફ પણ જાડા લોહીના કારણે જ થઈ શકે છે બીજી વસ્તુ નસોમાં અગર તમારું આપણી જે નસો છે એમાં કોલેસ્ટ્રોલ જામેલું છે તો આ કોલેસ્ટ્રોલ પણ આપણાને હૃદય રોગનું એક મોટું કારણ બની શકે છે અને ગમે ત્યારે તમને હૃદયરોગ આવી પણ શકે છે તો આના માટે એક બેસ્ટ આયુર્વેદિક ટિપ્સ હું તમને આપવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ તરોતાજા એકદમ હેલ્ધી વ્યક્તિ છે એમણે પણ મહિનામાં એકાદ વખત તો આ ઉકાળો છે કરીને પીવો જોઈએ કઈ રીતના શું કરવાનું છે પહેલાં તો જે પણ બે વસ્તુનું હું તમને નામ આપું છું એ બંને વસ્તુને 2 કલાક સુધી એકાદ લીટર જેટલા પાણીમાં તમારે પલાળીને રાખવાની છે કઈ વસ્તુ છે સૌથી પહેલી વસ્તુ તો તમે 5-7 લસણની કળી છે એને પલાળી રાખો પાણીની અંદર ત્યાર પછી તેમાં નાનો 5-7 ગ્રામ જેટલો આદુનો નાનો ટુકડો લેવાનો છે એ એમાં નાખવાનો છે શાંતિથી સાંભળો ખૂબ જ અગત્યની બાબત છે અગત્યની વાત હું તમને જણાવવા માંગુ છું તો આ બંને વસ્તુ છે તમારે 2 કલાક સુધી પહેલાં તો એને પલાળીને વ્યવસ્થિત રાખવાની છે ત્યાર પછી 2 કલાક સુધી તમે એમને વ્યવસ્થિત પલાળી રાખ્યા ત્યાર પછી તમારે એને ઉકાળવાની છે 1 લિટર જે પાણી છે એ 1.5 લિટર થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે હવે આ આની અંદર રહેલું જે આપણે લસણ અને આદુ છે એને તમારે ચાવીને ખાવાનું નથી કારણ કે ઘણા બધા લોકોની એવી ફરિયાદ છે કે ભાઈ આદુ અને લસણ ખાવાથી અમને એસિડિટી વધી જાય છે પિત્તની તકલીફ છે તો એનાથી નુકસાન થાય છે અમને તકલીફ વધે છે તો તમારે એ ખાવાનું નથી માત્ર તમારે જે ઉકાળો છે એ ઉકાળો કરેલો છે એને થોડું ઠંડો પાડી અને માત્ર 1/2 ગ્લાસથી ઓછો તમારે પીવાનો છે નરણા કોઠે સવારમાં પીતા હોય તો બેટર છે પણ નાસ્તો કર્યા પછી અથવા ગમે ત્યારે તમે પી શકો છો આનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારા શરીરની જો લોહીને પાતળું કરવું છે નસોને એકદમ શુદ્ધ કરવી છે કોલેસ્ટ્રોલ મટાડવું છે ડાયાબિટીસ કંટ્રોલમાં લાવવું છે લોહીમાં જે ભળેલી જે શુગર છે વધારે ને વધારાની જે શુગર લેવલ છે એને કંટ્રોલમાં લાવવું છે તો તમારે આ ઉકાળો છે મહિને 1 વખત એકદમ તાજા વ્યક્તિ છે એકદમ સ્વચ્છ વ્યક્તિ છે એમણે મહિને 1 વખત અને જે વ્યક્તિને ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય હૃદયની નસો બ્લોક છે લોહી જે એકદમ જાડું હોય ડોક્ટર એવું કહે છે કે ભાઈ તમારું લોહી જાડું છે એની ગોળીઓ તમે ખાઈ રહ્યા છો તો તમારે આ ઉકાળો અઠવાડિયે 1 વખત અવશ્ય પીવાનો છે માત્રા તમારે ઓછી રાખવાની પણ અઠવાડિયે તમારે 1 વખત પી લેવાનું જો તમને વધારે તકલીફ હોય તો લસણની જે કળીઓ છે એમાંથી 2 કળી તમે ચાવીને ખાઈ શકો અને કફ મટાડવો હોય તો આદુને પણ તમે ચાવીને થોડું એવું ખાઈ શકો આ વિડીયોને જલ્દીથી શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો આભાર